ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડથી ફેમસ થયેલ પ્રોડ્યુસર અને ડિરેક્ટર સુહેબ ઇલિયાસની તેની જ પત્નીની હત્યા માટે દોષિત ઠર્યો છે. દિલ્હીની કક્કડુમા કોર્ટેડ ટીવી નિર્માતાને વર્ષ 2000માં પત્ની અંજુની મોત માટે દોષિત ઠેરવ્યો છે. 17 વર્ષની ટ્રાયલ બાદ 20 ડિસેમ્બરે કોર્ટે સુહેબને સજા સંભળાવશે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. જેણે દેશને કર્યા ખબરદાર, દેશના મોટા કેમિકલ્સનો કર્યો પર્દાફાશ, એ નીકળ્યો પોતાની જ પત્નીનો હત્યારો. ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ સિરીઝથી લોકપ્રિય બનેલો સુહેબ ઇલ્યાસી તેમની જ પત્નીનો હત્યારો ઠર્યો છે. પત્ની હત્યા બદલ દિલ્હીની કડકુડ્ડુમાં કોર્ટે સુહેબને દોષિત જાહેર કર્યો છે. સુહેબ પર આરોપ છે કે વર્ષ 2000માં તેણે પોતાની જ પત્નીની હત્યા કરી હતી. સુહેબે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી પોતાની જે સાથી મિત્ર અંજુ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેનો એક પુત્ર પણ છે. 10 જાન્યુઆરી 2002ના રોજ અંજુ ઘવાયેલી હાલતમાં મળી આવી હતી. જોકે પ્રાથમિક તપાસમાં પોલીસે આપઘાતનો ગુનો દાખલ કર્યો, જે બાદ 15 ફેબ્રુઆરી 2000માં અંજુની બહેન રશ્મિ કેનેડાથી પરત આવી, જેણે આરોપ મૂક્યો કે સુહેબ અંજુને દહેજના નામે હેરાન કરતો હતો. એટલું જ નહીં, તેણે સુહેબ સામે દહેજ ઉત્પીડન, માનસિક હેરાનગતિ અને હત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કર્યો, જે બાદ ફોરેન્સિક પુરાવાઓને આધારે કોર્ટે સુહેબને દોષિત જાહેર કર્યો. ગુનેગારોના કેસ ઉકેલતા ઉકેલતા સુહેબ ખુદ એક શાતીર ગુનેગાર બની ગયો હતો. ફોરેન્સિક પુરાવાઓનું માનીએ તો તેણે ખૂબ સિફ્તી પુરાવાનો નાશ કર્યો, જેને આધારે તેણે પત્નીની હત્યાને આપઘાતમાં ખપાવી દીધી. હાલમાં ટેલિવિઝન પર રિયાલિટી શોની ભરમાર છે, ત્યારે બહુ ઓછા લોકો છે કે જેમને ખબર હશે કે ટીવી પર રિયાલિટી શોની શરૂઆત કરનાર સુહેબ ઇલ્યાસી હતો, જેને 90ના દાયકામાં ટેલિવિઝન પર ક્રાઇમ આધારિત રિયાલિટી શો ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની શરૂઆત કરી હતી. જોત જોતામાં તેની આ સિરિયલ ભારે લોકપ્રિય બની. આ પ્રથમ ટેલિવિઝન શો હતો કે જે દેશના જાણીતા ક્રિમિનલ ચહેરાઓનો પર્દાફાશ કરતો. સુહેબ આ સિરીઝનો પ્રોડ્યુસર અને ડિરેક્ટર હતો, જેને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને નવી જ દિશા આપી હતી. જોકે પોતાની જ પત્નીના હત્યાના આરોપોએ સુહેબની ઉજળી કારકિર્દીને ખતમ કરી નાખી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.